વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં સવારથી પ્રથમ 2 કલાક એટલે કે 9 વાગ્યા સુધીમાં 9.98% જેટલું મતદાન યોજાયું છે. ખાસ કરીને ભુજ, અબડાસા સહિતના વિસ્તારોમાં મતદાન પ્રારંભિક તબક્કામાં વધુ જોશભેર રહ્યું જણાય છે. કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ આજે સવારે મા આશાપુરાના મંદિરે દર્શન કરીને તેમનો પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને તેઓ સુખપર રોહા ગામે મતદાન કરવાના જવાના છે, ત્યારે તે પહેલાં તેમણે કચ્છ ધણિયાણી મા આશાપુરા મંદિરે માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાંથી તેઓ સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા, જ્યાં દર્શન બાદ તેઓ સુખપર રોહા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે મતદારોને વડાપ્રધાન મોદીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. દેશની દેવી અને કચ્છની ધણિયાણી મા આશાપુરાના દર્શન આજે ભુજ મંદિરથી કરીને આજે લોકશાહીના પર્વની ઉજવણી, જ્યારે સમગ્ર ગુજરાતની અંદર, કચ્છની અંદર થઈ રહી છે, ત્યારે માના દર્શન કર્યા, માના આશીર્વાદ લીધા અને સંકલ્પ કર્યો કે ફરી એકવાર આ દેશની અંદર સશક્ત અને શક્તિશાળી રાષ્ટ્ર બને અને આપણા દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી પુનઃ એકવાર દેશના પ્રધાનમંત્રી બને. ગુજરાતી તરીકે આપણે સૌ દેશવાસીઓ તરીકે ગૌરવ લઈ શકીએ એ દિશાની અંદર, એક નૂતન ભારતના નિર્માણની અંદર આજે જ્યારે સર્વે મતદારો પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી કરીને આ પર્વની, લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આજે હું પણ મારું મતદાન કરવા જઈ રહ્યો છું અને મા પાસે પ્રાર્થના કરી અને સંકલ્પ લીધો કે કચ્છની અંદર જે લોકસભા વિસ્તારની 2014ની અંદર લીડ મળી હતી, એનાથી સવાઈ લીડ મળે, 4 લાખ કરતાં વધારે લીડ મળે અને દેશની અંદર 400 સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, એવો મા પાસે આજે સંકલ્પ લીધો હતો અને પ્રાર્થના કરી હતી.